મોરબી શહેરમાં ગંદકીના પ્રશ્નોના નિરાકરણ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નગરપાલિકા દ્વારા 33 વાહનો ફાળવી દેવાયા છે। મોરબી શહેરમાં ગંદકીના પ્રશ્નો અનેક હોય તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી સામે સવાલો ઉઠતા હતા, જો કે પાલિકા પાસે પૂરતા સાધનો અને વાહનો ના હોય જેથી સ્વચ્છતા અભિયાનમાં અવરોધો પેદા થતા હોય। જે મામલે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પાલિકાને 27 ટિપર વાન અને 6 ટ્રેક્ટર ફાળવી દેવાયા છે, જેથી હવે સફાઈ અભિયાન વેગ પકડશે। તો આ મામલે મોરબીના નાગરિક સાથે વાત કરતા તેઓ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી જણાવી રહ્યા છે કે મોરબી નગરપાલિકાને મોરબી નગરપાલિકા 27 ટિપર અને 6 ટ્રેક્ટર આપવામાં આવ્યા છે, જેનાથી નગરપાલિકા વિસ્તારમાં એક પણ ઘર ઘરેથી કચરો ન લેવાય એવું ન બને એ માટે આ વાહનો નગરપાલિકાને આપવામાં આવેલ છે। સ્વચ્છ ભારત મિશન ગુજરાત અને ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે। આજે મોરબીની અંદર 33 વાહન જે સફાઈ બાબતના આવ્યા અને મોરબીની એક ખુશીની વાત કહેવાય, મોરબી નગરપાલિકાની અંદર એ ગ્રેડની અંદર આજે મોરબી નગરપાલિકાના જે વાહન જે આવ્યા છે એ ડોર ટુ ડોર હોડવાઇસ નીકળવાના છે। અને આ કે મોરબીની વાહન જે નગરપાલિકાની ગાડી આવે ત્યારે આપના આપણો કચરો જે કચરો છે એ ટોપલીમાં રાખી દેવાનો, અને જ્યારે સવારના ટાઈમે આવે ત્યારે સિટી મારે ત્યારે આપ બધાય મોરબીની જનતાને શુદ્ધ ભારત મોરબી નગરપાલિકા બનાવો। અને મોરબીની અંદર એક આ ખુશીની વાત કહેવાય કે 33 વાહન આવ્યા ને ખરેખર ગંદકી ઓછી થશે,